જય સ્વામિનારાયણ સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજથી આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય વિશે વિગતવાર માહિતી મેળવશું પહેલો પાઠ છે ભારતનો વારસો આ વિડીયોની અંદર આપણી પ્રસ્તાવના અને સંસ્કૃતિનો અર્થ આ બે ટોપિક વિશે ચર્ચા કરીશું અને આ બે ટોપિકમાંથી જે સવાલ આવે છે તેના વિશે જાણીશું મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા બધા જ વિડીયો તમને મળી રહેશે શરૂ કરીએ સવાલ પહેલો ભારતની વિશેષતાઓ જણાવો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો મિત્રો તમને બે રીતે આ સવાલ પૂછાઈ શકે છે બન ગમે તે રીતે પૂછાય તમારે ભારતનો પરિચય લખવાનો છે

ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં શુભ કાર્યો લગ્ન પ્રસંગ યજ્ઞ હોય ગમે તે શુભ પ્રસંગ હોય ગમે તે શુભ કાર્ય હોય તેમાં આપણે સંકલ્પો લેવાતા હોય છે આ સંકલ્પોની અંદર ભારતને ભારત વર્ષ ભરતખંડ જમ્બુદ્વીપ આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આ ભારતની મહાનતા છે ભારતની ઉત્તરે હિમાલય પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં કુદરતી સીમાઓ ધરાવે છે જેમ કે ભારતની ઉત્તરે શું આવેલું છે હિમાલય અને ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર આવેલો છે હિંદ મહાસાગર અરબ સાગર અને બંગાળાની ખાડી આ ત્રણ બાજુ સમુદ્ર અને ઉપર હિમાલયની પર્વતમાળા આવી ભારત કુદરતી સીમાઓ ધરાવે છે વિશ્વમાં જોઈએ તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમું સ્થાન ધરાવે છે પહેલું સ્થાન કોનું છે એકથી બે એકથી છ સ્થાન કયા કયા દેશના છે એ સ્થાન તમે અમને કોમેન્ટ કરીને જણાવશો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત બીજું સ્થાન ધરાવે છે વસ્તીની દ્રષ્ટિએ પહેલું સ્થાન કોણ ધરાવે છે એ પણ તમે અમને કોમેન્ટ કરીને કહેશો ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે કે જે વારસો છે અને એ વારસામાં ઘણી વિવિધતાઓ રહેલી છે તેની આપણે આગળ ચર્ચા કરીશું ભણીએ બીજો સવાલ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવતા વારસાનું હસ્તાંતરણ થયું કારણ આપો આવું કારણ પૂછાઈ શકે છે તો ભણીએ આપણે કારણ પ્રાચીન સમયથી ભારત વિશાળ અને સમૃદ્ધ દેશ છે કહેવાનો છે વિશાળ દેશ એટલે કે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન નેપાળ આ બધા ભારતના પાડોશી દેશો છે પરંતુ આજથી ઘણા વર્ષો પહેલાં હજારો વર્ષ પહેલાં એ બધા જ દેશો ભારતમાં સમાયેલા હતા એટલે કે ભારત એવો વિશાળ દેશ હતો અને સમૃદ્ધ દેશ એટલે કે ભારતને સોનિકી ચિડિયાના નામે ઓળખાતો આપણો આ ભારત દેશ સમૃદ્ધ હતો આપણા દેશની સમૃદ્ધિથી આર્કર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ જેમ કે આજે આપણે અમેરિકા ન્યૂઝીલેન્ડ વગેરે દેશ જર્મની જાપાન વગેરે દેશોથી આકર્ષાઈએ છીએ વગેરે દેશોમાં ધંધો કરવા માટે જઈએ છીએ તો એવી જ રીતે પહેલાં ભારત એવો સમૃદ્ધ દેશ હતો કે લોકો ભારતથી આકર્ષાતા અને ભારતમાં વ્યાપાર કરવા આવતા અને જે વ્યાપાર કરવા આવ્યા એને આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ અને એનાથી દેશમાં અનેક પરિવર્તનો આવ્યા જેમ કે ભારતમાં અંગ્રેજો આવ્યા તો અંગ્રેજોએ ભારતમાં વ્યાપાર કરવા આવ્યા હતા પરંતુ એણે ઘણા સારા કાર્યો પણ કર્યા જેમ કે રેલવેની શરૂઆત જેમ કે તાર ટપાલની શરૂઆત વગેરે બાબતો અને એનાથી દેશના અર્થતંત્રમાં ઘણા પરિવર્તનો પણ આવ્યા છે જેમ કે મુઘલ સામ્રાજ્ય બાબર હુમાયુ અકબર શાહજહા બહાદુર શાહ જફર એ બધા રાજાઓ થઈ ગયા મુઘલ શાસનમાં તેણે પણ ઘણા બધા બાંધકામો કર્યા અને ભારતને સમૃદ્ધ વારસો આપ્યો છે એટલા માટે કહી શકીએ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને એ વારસાનો વિકાસ થયો આજનો ત્રીજો સવાલ છે સંસ્કૃતિનો અર્થ આપી તેની વિગતે ચર્ચા કરો બીજી રીતે પણ પૂછાઈ શકે કે સંસ્કૃતિ એટલે શું સમજાવો તો સંસ્કૃતિની ઘણી બધી વ્યાખ્યા છે પહેલી વાક્યા છે જીવન જીવવાની રીત તો તમે જોઈ શકો છો બાજુના ચિત્રમાં ગામડાની સ્ત્રી છે એને રસોડું છે બીજું ચિત્ર જોઈ શકો છો ખેડૂત છે એટલે ગામડાનું જીવન અને આજનું આપણે રહીએ છીએ તે શહેરોનું જીવન ગામડાના જીવનમાં અને શહેરોના જીવનમાં ઘણું બધું તફાવત છે તો ગામડાના લોકોનું રહેણી કહેણી એ લોકોની જીવન જીવવાની રીત આપણી જીવન જીવવાની રીત બંનેમાં ઘણો શું છે તફાવત છે

આવે છે ત્રીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા ગુફાથી ઘર સુધી એટલે કે જ્યારે આદિમાનવ હતો ત્યારે એની રહેણી કેણી એનો પોશાક એની ખાવાની એનો ધંધો એ અને આજે જ્યારે મનુષ્ય એની રહેણી કેણી એનું ઘર એના ધંધા વગેરેમાં પરિવર્તનો આવતા ગયા એ માનવીનો વિકાસ થયો એ વિકાસની યાત્રા એટલે કે સંસ્કૃતિ સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાના સમૂહની આગવી જીવનશૈલી હોય છે આજે ભારતના અઠયાવીસ રાજ્યો છે તો તમામ રાજ્યોનો પ્રજાનો સમૂહ છે એ તમામ રાજ્યોની અલગ અલગ વિવિધતાઓ છે એ આપણે આગળના સવાલમાં ભણીશું ત્યારબાદ છે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો માનવ સમાજ એટલે કે લોકોની ટેવ લોકોના આદર્શો લોકોના વિચારો લોકોનું જે ધાર્મિક પરંપરા છે લોકોની જે રહેણી કેણી છે અને એ લોકો તમામ વસ્તુ ભેગું મળી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા જેના આદર્શો છે એ તમામનો સરવાળો તેને કહેવાય સંસ્કૃતિ બધાની ટેવ અલગ અલગ હોય છે બધાના વિચારો બધાની ધાર્મિક પરંપરા રહેણી કેણી બધામાં વિવિધતા જોવા મળે છે દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકો જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે અને સુધારા પણ થાય છે સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે જેમ કે આપણા દાદા દાદી પહેલા ગામડે રહેતા અને આજે આપણે શહેરોમાં રહીએ છીએ તો આ એક પરિવર્તન આવ્યું છે ગામડાના લોકોનું જીવન અને શહેરોના લોકોનું જીવન એમાં પણ શું છે પરિવર્તન છે રીતભાત અલગ અલગ છે એટલે આના કારણે સંસ્કૃતિમાં ધીરે ધીરે વિકાસ થતો જાય છે ત્યારબાદનો સવાલ છે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય તો કે વ્યક્તિનો આહાર એટલે કે વ્યક્તિ શું ખાય છે વ્યક્તિનો પોશાક વ્યક્તિ કેવા કપડાં પહેરે છે વ્યક્તિનું રહેઠાણ એટલે કે વ્યક્તિનું ઘર કેવું છે વ્યક્તિની કૌટુંબિક જીવન કેવું છે વ્યક્તિની અભિવ્યક્તિઓ કેવી છે એ શું કરીને મનોરંજન મેળવે છે એટલે કે મનોરંજન મેળવવાની રીતો બોલવા ચાલવાની ઢબો અર્થોપાર્જનની રીતો એટલે કે ધંધો શું કરે છે કેવી રીતે કરે છે વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે તેથી કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે સંસ્કૃતિ જ શીખવે છે જીવન કેવી રીતે જીવવું ત્યારબાદનો સવાલ છે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો ભારતની સંસ્કૃતિનો પરિચય આપો એ સવાલ આપણે પાર્ટ ટુમાં જોશું એટલે કે બીજા વિડીયોમાં આ સવાલ જોઈશું અમારી ચેનલ સાથે જોડાતા રહેજો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારા બધા જ નવા વિડીયો તમને સરળતાથી મળી રહે થેન્ક યુ આભાર